નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું સફેદ ઢોકળા, એટલે કે ઈદડા, ઈદડા પણ કહી શકો છો, સફેદ ઢોકળા પણ કહી શકો છો. આ ઢોકળાને રસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એના માટે મેં આટલી વાટકી, એટલે કે આ વાટકીનું માપ છે, આ બે વાટકી મેં ખીચડિયા ચોખા લીધા છે, તમે જોઈ શકો છો. અને આ જ વાટકી, એક વાટકી મેં અડદની દાળ લીધી છે. અડદની દાળ લેવાની છે, એટલે કે એનો રેશિયો છે 2:1, બે ભાગના ચોખા અને એનાથી અડધી દાળ લેવાની છે. આને મેં 4 કલાક પહેલાં પલાળી દીધી હતી. ચોખા એકદમ પલળી ગયા છે, સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો, તરત જ તૂટી જાય છે. હવે આપણે આને પીસી લઈશું. પીસવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ખાટું દહીં લઈશું. જેટલો આથો સરસ આવશે એટલા જ ઢોકળા સરસ પોચા અને જાળીદાર બનશે. એક મિક્સરની જાર લઈ લઈશું. સૌથી પહેલાં આપણે દાળને લઈશું. દાળમાંથી પાણી દૂર કરીને લેવાનું છે. તમે પાણીની ઉતારી પણ શકો છો. આ રીતે આપણે બધી જ દાળ લઈ લઈશું. તમે જે વાટકીથી માપ લો એનાથી બે વાટકી ચોખા લેવાના અને એના એ જ વાટકીથી માપ લઈ અને એક વાટકી લેવાની છે દાળ. હવે આને આપણે પીસી લઈશું. આ રીતે થોડી અધકચરી પીસાય એટલે એમાં 2 ચમચી જેટલું આપણે ખાટું દહીં લઈ લઈશું અને ફરીથી પીસી લઈશું. આ રીતે દરદરું પીસાઈ જાય પછી આપણે એને એક વાસણમાં લઈ લઈશું. એ જ રીતે આપણે ચોખાને ક્રશ કરી દઈશું. ફરીથી એમાં 2 ચમચી દહીં લઈશું અને બંધ કરીને પીસી લઈશું એને. આ રીતે થોડું દરદરું રાખીશું અને જે બીજા વધેલા ચોખા હતા એ પણ લઈ લઈશું આપણે. એને પણ એ જ રીતે સેમ 2 ચમચી દહીં નાખી અને પીસી લઈશું. આ રીતે દરદરું એકદમ પીસી લેવાનું છે અને એની ઉપર એક ડીશ મૂકી અને આપણે એને ફર્મન્ટેશન માટે મૂકી દઈશું. 6 કલાક પછી આપણે ખીરું જોઈ લઈશું. એકદમ સરસ આથો આવીને રેડી થઈ ગયું છે. હવે અંદર મીઠું એડ કરી દઈશું આપણે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું એક જ ડિરેક્શનમાં. હવે આપણે ખીરુંમાં 2 ગ્રીન મરચાં અને નાના 2 આદુના ટુકડાને વાટી લઈશું. ઈદડામાં ગ્રીન મરચું કે આદું હોતું નથી, પણ અહીં મને ગ્રીન મરચાંનો ટેસ્ટ સરસ લાગે છે, એના લીધે હું ગ્રીન મરચું એડ કરું છું. આદું મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અંદર અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ રીતે આપણે દાળી લઈશું અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. એક હાથમાં 1 ચમચી, નાની ચમચી છે એટલે મોટી ચમચી લેશો તો 1/2 ચમચી જેટલું માપ થશે, એ સોડિયમ બાયકાર્બોનેટ એડ કરી લઈશું અંદર અને એની ઉપર ગરમ તેલ એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું બરાબર. હવે આ રીતની આપણે મલ્ટી કઢાઈ લઈશું. એમાં મેં 4 ગ્લાસ પાણી લઈ લીધું છે. એને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આ રીતની આપણે પ્લેટ લઈ લઈશું. એમાં આપણે ખીરું એડ કરી દઈશું. આ રીતે આપણે બીજી પ્લેટ પણ તૈયાર કરી દઈશું. હવે મેં મરીને અધકચરા વાટી લીધા છે. ખીરું ઉપર આપણે પગરાવી દઈશું. મરી તમે તમારી સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. મરીવાળા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે. બંને જ પ્લેટોને તૈયાર કરી દેવાની છે. હવે આ રીતે પાણી ગરમ થવા લાગ્યું છે. આ રીતે પાણી ઉછાળા મારવા લાગીએ એટલે એમાં 1 પ્લેટ મૂકી દઈશું. આ રીતે
અને એની ઉપર ધીમેથી હલાવ્યા વગર બીજી પ્લેટ મૂકી દઈશું અને એનું લીડ બંધ કરી અને સ્લો ટુ મીડિયમ ગેસે આપણે થવા દઈશું. 20 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. એક ક્લીન નાઇફ લઈશું અને આ રીતે એને એન્ટર કરીશું. તમે જોઈ શકો છો એ ક્લીન જ નીકળી છે, એનો મતલબ કે ઈદડા રેડી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આપણે ઈદડાને કાપી લઈશું. આ રીતે આપણે ચોરસ શેપમાં કાપી લઈશું. તમે આ ઢોકળાને વઘાર કરીને પણ ખાઈ શકો છો, પણ એકદમ સરસ લાગે છે આ રીતે પ્લેન ખાવાથી. અને એને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ તો બહુ જ સુપર લાગે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અને સ્પંજી બન્યા છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. આ રીતે આપણે બધા જ ખોલી દઈશું. તમે જોઈ શકો છો મેં ગ્રીસ નથી કરેલી પ્લેટ, છતાં પણ એકદમ સરસ ઉકળી જાય છે. તૈયાર છે મિત્રો ખાટા ઢોકળા, એટલે કે ઈદડા. ઈદડાને કેરીનો રસ અને આ ગ્રીન ચટણી કે પછી તમે તેલ સાથે, સિંગ તેલ સાથે પણ સર્વ કરી શકો છો. અને ખાટા ઢોકળા એટલે કે ઈદડાનું કોમ્બિનેશન રસ સાથે ખૂબ જ સરસ લાગે છે. જો તમે ઈદડાને વઘારવા માગતા હો તો થોડું તેલ લઈ એમાં રાઈ, તલ અને જે લીલા મરચાં આવે છે એનો વઘાર કરી શકો છો તમે. પણ આ રીતે પ્લેન ઈદડા બહુ સરસ લાગે છે. જો તમને મારી આ ઈદડા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ધન્યવાદ.